तो मेहसाणा शहर ने एक मोटी भेट मळी छे। शहर में गायकवाड़ना समय मैदान ने स्टेडियम में बदलवा माटेनी जाहेरात थई छे, जेने लईने शहर रमत प्रेमीओ में खुशी माहौल छे। जो कि मेहसाणा पालिका की जाहेरातों अने कामों में पहले थी ज भेदभाव रह्यो छे, जेथी लोगों में पण मूंझवण छे। त्यारे शुं छे स्टेडियम की जाहेरात, शुं छे तेनी खासियत अने शुं छे मुश्केली, जोईए आ अहेवाल में। મહેસાણામાં 11 કરોડ રૂપિયાના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત બાદ ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। મહેસાણામાં મામલતદાર કચેરી પાસે આવેલા મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં નિર્માણ થવા જનાર આ સ્ટેડિયમ રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થશે, ત્યારે આ સ્ટેડિયમ ઇન્ટરનેશનલ કક્ષાના સ્ટાન્ડર્ડ ધરાવતું હોવાનો દાવો કરવામાં આવે છે। ગાયકવાડી જમાનાના આ સ્ટેડિયમને આધુનિક રૂપ આપવા સરકાર 5 કરોડ રૂપિયાની સહાય કરશે, જ્યારે 4 કરોડ રૂપિયા 14માં નાણાં પંચમાંથી મળશે। એટલે કે પાલિકા ને માત્ર 2 કરોડ ભોગવવા પડશે, જેની સામે શહેર ને 24,000 સ્ક્વેર મીટર નું સ્ટેડિયમ મળશે। હાલની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો મહેસાણામાં ગાયકવાડી વખતથી જ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવેલું છે, જે મ્યુનિસિપલ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે। જો કે ગાયકવાડી શાસન બાદના આટલા વર્ષમાં હાલ અહીં મેદાનમાં ખુલ્લી જગ્યા સિવાય અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે રૂપિયા 2 કરોડ ની ફ્લડ લાઇટો જેવી સુવિધા સાથે પ્રસ્તાવિત સ્ટેડિયમ ને લઈને પાલિકા પ્રમુખ વખાણ કરતા થાકતા નથી। ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર મહેસાણા નગરપાલિકા દ્વારા રણજી ટ્રોફી મેચ રમાય તેવું સ્ટેડિયમ આકાર લઈ રહ્યું છે। તેમાં ટોટલી લગભગ 11 કરોડના ખર્ચે 3,500 માણસ બેસી શકે અને રાત્રિ પણ ટુર્નામેન્ટ રમાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ મેદાનની વિશેષતા એ હશે, ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો પણ ત્યાં રમી શકાશે। અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હશે, ચેન્જિંગ રૂમ હશે, મહિલા ક્રિકેટ ને પણ રમવું હશે તો આ સ્ટેડિયમ માં સુવિધા મળશે। મહેસાણા ને સ્ટેડિયમ મળે તે માટે કેટલાય સમયથી માંગ હતી, ત્યારે સ્ટેડિયમ મળવાની જાહેરાત થતા સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોમાં ભારે ઉત્સાહ છે। સ્પોર્ટ્સ કોચ નું કહેવું છે કે અહીં સ્ટેડિયમ મળતા રમતવીરોને ઘણો લાભ થશે। અહીંથી અત્યારે હાલ આપણા કેમ્પમાંથી, અમારા કેમ્પમાંથી બરોડા ક્રિકેટ એસોસિએશનનો મહેસાણા ડિસ્ટ્રિક્ટ કેમ્પ ચાલે છે, એના અંદરથી રણજી ટ્રોફી અંડર 23, અંડર 19, અંડર 16 અને અંડર 14માં અત્યારે ઘણા બધા છોકરાઓ ઉપર સિલેક્ટ થાય છે, પણ સારું પરફોર્મન્સ એ લોકોનું અમુક ટાઈમે થઈ શકતું નથી, કારણ કે મહેસાણાની અંદર કે મહેસાણા જિલ્લાની અંદર ટર્ફ વિકેટવાળું આવું એક પણ સારું ગ્રાઉન્ડ નથી, જેથી આ ગ્રાઉન્ડ બનેથી છોકરાઓને ઘણી બધી ફાયદા થશે। ઘણા છોકરાઓ સ્ટેટ રમ્યા છે અને ઇન્ટરનેશનલ કક્ષા એટલે અંડર 19માં ગઈથી છોકરો સિલેક્ટ થયો હતો, એ વર્લ્ડ કપ માટે એ સ્ટેન્ડબાયમાં હતો ઉર્વિલ પટેલ કરીને, અને ઘણા છોકરાઓ અહીંથી 40 છોકરાઓ અમારા અહીંથી રમ્યા છે, જે સ્ટેટ રમ્યા છે અંડર 14, 16, 19, અંડર 23, અને આ ગ્રાઉન્ડ બનવાથી આગળ પણ અમને એટલો છોકરાઓને ફાયદો થશે કે ઉપર લેવલ એમને રમવા મળશે સારું। સ્ટેડિયમને લઈને હાલ તો મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ જો મહેસાણાના વિકાસની વાત કરવામાં આવે તો અગાઉથી ચાલી રહેલા કેટલાક વિકાસ કાર્યોની ગતિ અત્યંત ધીમી છે। અહીં કેટલાક કામો તો એવા છે જે 1 દાયકા કરતાં પણ વધારે સમયથી ચાલે છે, છતાં હજુ પૂર્ણ નથી થયા। મહેસાણામાં આવેલ એક માત્ર પરા તળાવ જે 2007થી બનાવવામાં આવી રહ્યું છે અને તળાવ બ્યુટિફિકેશનની હાથ ધરાયેલી કામગીરી 11 વર્ષ સુધી ચાલી રહી છે। જો કે રૂપિયા 3 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવનો ખર્ચ કૌભાંડની સાથે વર્ષો વીતતા 10 કરોડ સુધી પહોંચી ગયો છે, ત્યારે હવે મહેસાણામાં 11 કરોડના રૂપિયાના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત બાદ સવાલ થાય છે કે આ કામ સમય મર્યાદા અને 11 કરોડમાં પૂર્ણ થઈ જશે કે કેમ। કમલેશ રાવલ, VTV ન્યૂઝ।